વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું પ્રથમ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. પહેલું, પ્રક્રિયા એટલે પદાર્થોમાં કોઈ ક્રિયા થવાને કારણે નવો પદાર્થ ઉત્પન્ન થવો. બે પ્રકારની પ્રક્રિયાઓ તમે ભણી ગયા છો. પહેલી પ્રક્રિયા જે છે એ ભૌતિક પ્રક્રિયાઓ અને બીજી રાસાયણિક પ્રક્રિયાઓ. ભૌતિક પ્રક્રિયાઓ એને કહેવામાં આવે કે જે પ્રક્રિયાઓ દરમિયાન પદાર્થનું સ્વરૂપ બદલાય પણ ગુણધર્મોમાં ફેર પડતો નથી. જેમ કે બરફ ઘન સ્વરૂપમાંથી પીગળીને પ્રવાહી સ્વરૂપ થાય, પણ H2O એટલે પાણીને H2O એટલે બરફ. આ ભૌતિક ફેરફાર છે. પણ રાસાયણિક ફેરફાર એટલે કે જેની અંદર બંધો તૂટે અને નવા બંધોનું સર્જન થાય અને તેને કારણે નવા જ ગુણધર્મો ધરાવતા પદાર્થો ક્રિએટ થાય છે, બને છે, જેને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહીશું. રાસાયણિક પ્રક્રિયાને ઉલટાવી શકાતી નથી. જેમ કે દૂધમાંથી દહીં બનવું એ રાસાયણિક પ્રક્રિયા છે, પણ હવે દહીંમાંથી દૂધ ન બની શકે, આ રાસાયણિક પ્રક્રિયા છે. ભૌતિક પ્રક્રિયાને ઉલટાવી શકાય છે. પાણીમાંથી બરફ પણ બને અને બરફમાંથી પાણી પણ બની શકે છે. તો તમે એક બેઝિક ફેરફાર જોઈ ગયા. હવે તમને એક સવાલ પૂછવામાં આવે કે મીણબત્તીનું સળગવું એ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર? મીણબત્તીનું સળગવું એ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર? હા, ફક્ત મીણ પીગળે એ જોવામાં આવે તો એ ભૌતિક લાગે છે, કારણ કે ઘન સ્વરૂપનું મીણ એ હવે પ્રવાહી સ્વરૂપ બને છે. પણ જ્યારે સળગતી એની જ્યોત જોવામાં આવે છે, મીણ જ્યારે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપ પકડી છે અને તેમાંથી જ્યોત બને છે, સળગે છે, એટલે એમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, પ્રકાશ અને ઉષ્મા ઉર્જા આપે છે, ત્યારે તે રાસાયણિક ફેરફાર કહેવાય છે. એટલે મીણબત્તી એ રાસાયણિક ફેરફાર પણ છે અને ભૌતિક ફેરફાર પણ છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા પણ બતાવે છે અને ભૌતિક પ્રક્રિયા પણ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુદી જુદી પ્રકારની પ્રક્રિયાઓ તમને આપી છે કે ઉનાળામાં બરાબર છે, દૂધ રાખ્યું હોય ખુલ્લું તો એ શું થાય, બગડી જાય છે. લોખંડનો કોઈ વસ્તુ એની પર ભેજ લાગે તો એની પર એનો કાટ લાગે છે બ્રાઉન કલરનો. દ્રાક્ષનું આથવણ થવું, ખોરાક રંધાય છે, ખોરાકનું પાચન થવું, શ્વાસ લેવા, આ બધી પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ છે. તેથી એકદમ તમે ક્લિયર કોઈપણ પ્રકારનો સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તેથી તમારે બુકના દરેક વર્ડ વાંચવા જરૂરી છે. હવે પ્રક્રિયાઓ થાય તે દરમિયાન અલગ અલગ પ્રકારની અવસ્થાઓ અથવા અલગ અલગ પ્રકારની ઘટનાઓ બને છે. એ પૈકીની મુખ્ય ચાર ઘટનાઓ બને છે. એમાંની પહેલી કે અવસ્થામાં પરિવર્તન. રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે શું થાય છે, અવસ્થામાં પરિવર્તન. બીજું, રંગમાં પરિવર્તન. ત્રીજું, વાયુનો ઉદ્ભવ. ચોથું, તાપમાનમાં પરિવર્તન. અને જો પાંચમું કેવું હોય તો એમાંથી અવક્ષેપ બને છે. તો એ પૈકી પહેલી, અવસ્થામાં ફેરફાર. અવસ્થામાં ફેરફાર માટેનું એક સુંદર ઉદાહરણ તમને આપ્યું છે. અહીંયા આગળ મેગ્નેશિયમની એક પટ્ટી લેવાની, જેને કાચ પેપર વડે ઘસવાની, એટલે એને શુદ્ધ ચમકતી કરવાની અને તેને આ રીતે બર્નર વડે તેને ગરમ કરવાની, સળગાવવાની છે. શું અવલોકન થશે? તો જગારા મારતી જ્યોત સાથે એ સળગશે. મેગ્નેશિયમ ક્યાં વપરાય છે? તો આપણા જે દિવાળીની અંદર ક્રેકર્સમાં તાળામંડળ હોય, એ તાળામંડળની અંદર મેગ્નેશિયમ ધાતુનો ભૂકો વપરાય છે, એને કારણે તે સળગે છે, જગારા મારે છે. આ જ્યારે જગારા મારે છે ત્યારે તેમાંથી સફેદ રંગનો એક પાવડર ભૂકો નીચે પડતો જાય છે. અવસ્થામાં ફેરફાર, તેનું સ્વરૂપ ચેન્જ થયું છે.
તે બદલાય છે. હતો કેવો દેખાવમાં? કલર બદલાઈ ગયો, એકદમ ઘન સ્વરૂપમાંથી પાવડર સ્વરૂપના ફોર્મમાં આવી ગયો, પ્રકાશ ઉત્પન્ન થયો. ઘણી બધી અવસ્થાઓ અહીંયા ચેન્જ થઈ જાય છે. અહીંયા તમે જુઓ છો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ, એટલે કે અવસ્થામાં ફેરફાર થઈ શકે છે. એ રીતે તમને પ્રવૃત્તિ 1.2 આપી છે કે જેમાં લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ, એની અંદર પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું. પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ જો ઉમેરો તેમાંથી પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ વચ્ચે પ્રક્રિયા થઈને લેડ આયોડાઇડ મળે છે અને પીળા રંગના અવક્ષેપ થાય છે. અહીંયા આગળ પહેલાં કોઈ પણ પ્રકારનો કલર નહોતો, હવે કલર ઉદ્ભવ થયો એટલે રંગ પરિવર્તન થયું એમ કહી શકાય. એનું સમીકરણ જ્યારે આપણે સ્વાધ્યાય અથવા તો એક્સ્ટ્રા એક્સરસાઇઝ કરીશું ત્યારે કહીશું કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઉદ્ભવતી પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે આપણે એને દર્શાવીશું. અત્યારે એટલું સમજો કે અવસ્થામાં ફેરફાર, રંગમાં ફેરફાર, વાયુનો ઉદ્ભવ, આવા અલગ અલગ ગુણધર્મો જે ઉદ્ભવે છે તે પૈકીની આપણે ચર્ચા કરીએ છીએ. પ્રવૃત્તિ 1.3ની અંદર તમને કીધું છે કે હવે વાયુનો ઉદ્ભવ કેવી રીતે થાય છે. તે તો એક કોનિકલ ફ્લાસ્કની અંદર તમારે દાણાદાર ઝીંક લેવાનું છે અને તેની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ઉમેરવાનું. શું અવલોકન થશે? તો કે ઝીંક જે દાણાદાર છે તેની સપાટી પર પરપોટા થશે અને પરપોટા થશે વાયુના, એ વાયુ ધીમે ધીમે બહાર આવશે. હવે કયો વાયુ છે ચેક કરવો હોય તો કયો વાયુ છે? તો સડકથી જો તમે મીણબત્તી અથવા દિવાસળી લઈ જાઓ તો એ વાયુ વિસ્ફોટ સાથે, પોપઅપ સાથે સળગી ઉઠે છે, એટલે કે ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન છે, એટલે વાયુનો ઉદ્ભવ થાય છે. એ જ વખતે તમારે કોનિકલ ફ્લાસ્ક અથવા જો ટેસ્ટ ટ્યુબ લીધી હોય તો ટેસ્ટ ટ્યુબને કસ્તણીમાં નીચે અડકવાનું, તો એ ટેસ્ટ ટ્યુબ અથવા કોનિકલ ફ્લાસ્ક જે આપણો નીચેનો તેનો ભાગ ગરમ થયેલો જોવા મળશે. મતલબ આ પ્રક્રિયા દરમિયાન તાપમાનનું પણ પરિવર્તન થયું, એટલે તાપમાન વધ્યું, મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. ઉષ્માક્ષેપક થઈ, કેટલીક પ્રક્રિયાઓમાં તાપમાન ઘટે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. એટલે રાસાયણિક પ્રક્રિયાઓમાં શું થઈ શકે છે? તો પદાર્થની અવસ્થાઓમાં પરિવર્તન થઈ શકે છે, રંગ પરિવર્તન થઈ શકે છે, વાયુનો ઉદ્ભવ થઈ શકે છે અને તાપમાન પરિવર્તન થાય, અને પાંચમી વાત જો કહેવી હોય તો અવક્ષેપ નિર્માણ થાય છે. આમ મહત્ત્વની વાત રાસાયણિક પ્રક્રિયાઓ આ બધી બાબતો સમજાવે છે. ફરીથી રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો રાસાયણિક પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને કારણે, અણુઓની આંતરક્રિયાને કારણે તેની વચ્ચેના બંધો તૂટે છે અને નવા બંધોનું નિર્માણ થાય છે, એટલે નવા જ ગુણધર્મો ધરાવતું નવું સંયોજન નિર્માણ થાય છે. આ પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. રાસાયણિક પ્રક્રિયાઓ નું સમીકરણ એટલે એક બાજુ આપણે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ અને બીજી બાજુ નવા પદાર્થો નિર્માણ થાય છે. જેનો આપણે જે પ્રક્રિયક તરીકે પદાર્થો ઉપયોગ કરીએ છીએ, જે પ્રક્રિયામાં ભાગ લે છે એને આપણે પ્રક્રિયકો કહીએ છીએ. પ્રક્રિયામાં ભાગ લે છે પ્રક્રિયકો કહેવાય. અને જે પદાર્થ નિર્માણ થાય છે, નવો પદાર્થ બને છે, જેને આપણે કહીએ છીએ નિપજો. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર હંમેશા બે પદાર્થો કે ત્રણ પદાર્થો ભેગા થાય અને તેમાંથી નવો પદાર્થ અથવા પદાર્થો ઉત્પન્ન થાય છે અને તેને કારણે એક સંતુલન સ્થપાય છે. કયું સંતુલન? તો કે અહીંયા દળ સંરક્ષણનો નિયમ જળવાય છે. શરૂઆતમાં જે પદાર્થનું દળ હતું પ્રક્રિયકોનું અને નિપજો જ્યારે બને છે ત્યારે ત્યાંનું દળ સમાન રહે છે, અને જ્યાં સમાનતા આવે ત્યાં સમીકરણ આવે.
समीकरणों मतलब समान दर्शावू। तेथी प्रक्रियको में रहेला परमाणुनी संख्या अने निपजों में रहेला परमाणुनी संख्या समान होय, एटले के दल संरक्षण नियम प्रमाणे प्रक्रियकोनु दल अने निपजोनु दल कुल दल समान होय। तेथी आवी प्रक्रिया समान होवाने कारणे ते समीकरण स्वरूपे दर्शावामां आवे छे। अहीं आपणे जोयुं के मेग्नेशियम नी पट्टी ने सळगाईए छीए मतलब ऑक्सिजन आपीए छीए त्यारे मेग्नेशियम ऑक्साइड बने छे। आ मेग्नेशियम ऑक्साइड निपज रूपे छे। हवे आवुं दर वखते शब्दोमां लखीए तो ए शाब्दिक समीकरण कहेवाय, शाब्दिक रासायणिक समीकरण कहेवाय। पण आवुं न लखता वैज्ञानिकोए अलग अलग तत्वो अणुसूत्रो संयोजनोना अणुसूत्रो ए बधुं आप्युं અને તે આપીને આપણને તેની સંજ્ઞાત્મક ટૂંકાક્ષરી આપી દીધી, સંજ્ઞાત્મક રજૂઆત આપી। તેથી રાસાયણિક સમીકરણને આપણે એકચ્યુઅલ કયા રૂપે દર્શાવીએ છીએ, તો રાસાયણિક પ્રક્રિયાની સંજ્ઞાત્મક રજૂઆતને રાસાયણિક સમીકરણ કહીએ છીએ। રાસાયણિક સમીકરણ કોને કહેવાય? રાસાયણિક પ્રક્રિયાઓની તેમાં રહેલા તત્વો તે સંયોજનોની સંજ્ઞાત્મક કે સૂત્રાત્મક રજૂઆતને રાસાયણિક સમીકરણો કહેવામાં આવે છે। તો મેગ્નેશિયમ માટેની સંજ્ઞા શું છે? એમ જી। ઓ ટુ માટેની સંજ્ઞા શું છે? તો ઓક્સિજનની સંજ્ઞા શું છે? ઓ ટુ। તો એમ જી પ્લસ ઓ ટુ એટલે એમ જી ઓ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। અહીંયા પ્રક્રિયકો કોણ કોણ છે? તો મેગ્નેશિયમ અને ઓક્સિજન, અને નિપજ કોણ છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ એ આપણી નિપજ છે। આ ડાબી બાજુ છે એ પ્રક્રિયકો, જમણી બાજુ છે નિપજો। હંમેશા તેની વચ્ચે એક તીર રાખવામાં આવે છે, એ તીર એ હંમેશા પ્રક્રિયકોથી નિપજ તરફ હંમેશા દર્શાવવામાં આવે છે જ્યારે પ્રક્રિયા એક જ બાજુએ બનતી હોય ત્યારે। એમ પાછું વળતું પણ ક્યારેક બતાવીશું, જે પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે એના વિશે તમારે આગળ ભણવાનું થશે ત્યારે તે રિવર્સ તીર પણ આવશે। હવે આ જે રજૂઆત છે તેને આપણે સંજ્ઞા તરીકે જોઈએ, તો એમ જી એટલે મેગ્નેશિયમ, ઓ ટુ એટલે ઓક્સિજન, એમ જી ઓ, આ થયું રાસાયણિક સમીકરણ। પણ આપણા દળ સંરક્ષણના નિયમનો અહીંયા જળવાતું નથી, અહીંયા એમ જી એક છે, અહીંયા એમ જી જમણી બાજુ એક છે, મતલબ પ્રક્રિયક તરીકે એક એમ જી છે, નિપજ તરીકે એક એમ જી છે। પ્રક્રિયક તરીકે ઓ ટુ ઓક્સિજનના બે પરમાણુઓ છે, જ્યારે નિપજમાં ઓક્સિજનનો એક જ પરમાણુ છે। તેથી દળ સંરક્ષણનો નિયમ જળવાતો નથી, તેથી આવો સમીકરણ જે છે તે અસંતુલિત છે। તેને સંતુલિત કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો બંને બાજુએ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન કરવી જોઈએ। તો તેથી બનતું જે સમીકરણ છે આપણું સંતુલિત રાસાયણિક સમીકરણ બનશે। ઘણા લોકો સંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે, કોઈ પણ વર્ડ વાપરી શકો છો, બેલેન્સ કેમિકલ ઇક્વેશન, એટલે એમ જી વત્તા ઓ ટુ ઇટ ગીવ્સ એમ જી ઓ, આ એક સામાન્ય સમીકરણની રજૂઆત છે, બરાબર છે? પરંતુ તે બેલેન્સ નથી, તેને સંતુલિત કરવા માટે શું કરવું જોઈએ? તો દરેક બાજુએ મતલબ પ્રક્રિયકો અને નિપજો એટલે સમીકરણની બંને બાજુએ દરેક પરમાણુઓની સંખ્યા સમાન કરવી જોઈએ। તેથી તમારે એમ જી કેટલા કરવા જોઈએ? બે કરવા જોઈએ ડાબી બાજુ પ્રક્રિયકમાં, અને જમણી બાજુ એમ જી કેટલા કરવા જોઈએ? તો બે। તો એમ કરશો તો તમારું સમીકરણ સંતુલિત થશે। આ સંતુલિત શા માટે કરવાનું તેનું બરાબર આપણે જાણી લઈએ। જો સંતુલિત ન કરો તો કયા નિયમનો ભંગ થાય છે? તો દળ સંરક્ષણ અથવા દળ સંચયના નિયમનો ભંગ થાય। તે દળ સંચયનો નિયમ શું કહે છે? કે પ્રક્રિયકોમાં વપરાતો પદાર્થનો દળ અને ઉદ્ભવતા નિપજનું દળ હંમેશા સમાન હોય, એટલે કે પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછી પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે, બદલાતું નથી। જો બદલાતું ન હોય તો તેને કારણે તેમાં રહેલા પરમાણુઓની, દરેક તત્વના પરમાણુઓની બંને બાજુએ સંખ્યા સમાન રહેવી જોઈએ। તેથી ડાબી બાજુનું કુલ દળ અને જમણી બાજુનું કુલ દળ અચળ રહેવું જોઈએ, સમાન રહેવું જોઈએ। બીજું એક સમીકરણ, ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ
ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ, ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ. તો એમાંથી ઝીંક માટે આપણે શું બોલીએ છીએ? ઝેડએન, અને સલ્ફ્યુરિક એસિડ માટે H2SO4. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી શું નિર્માણ થાય છે? ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી શું નિર્માણ થાય? તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી તેની અંદર ZnSO4 અને H2 વાયુ નિર્માણ થાય છે. હવે આ સમીકરણમાં ડાબી બાજુ જુઓ, ZN કેટલા છે? એક, પ્રક્રિયકો તરીકે એક. તો જમણી બાજુ ZN જુઓ, એક. જો ટેબલમાં ZN એક, LHS અને RHS એટલે રાઇટ હેન્ડ સાઈડમાં પણ એક. ઓકે, H2 જુઓ, હાઇડ્રોજન કેટલા છે? H2 ડાબી બાજુ, જમણી બાજુ પણ 2 છે. એ તે S જુઓ, O જુઓ. તો બંને બાજુએ દરેક તત્વોની પરમાણુઓની સંખ્યા સમાન છે, તેથી અહીંયા બેલેન્સ ઓટોમેટિક થયેલું જ છે, તેથી અહીં બેલેન્સ કરવાની જરૂર નહીં. હવે ZnSO4 જ કેમ બને તે ધોરણ 9માં તમે શીખી ગયા છો. Znની સંયોજકતા 2+ છે અને SO4ની -2 છે, તેથી ZnSO4 જ લખાય. ZN2SO4 ન લખાય, ZnSO ન લખાય. જે લખવાનું છે તે ધોરણ 9માં તમે પાક્કું કરીને આવ્યા હશો. તેથી તે બરાબર ન સમજ્યા હોય તો ધોરણ 9માંની અંદર સંયોજકતાનું જે ટેબલ હતું તે તમારે જોઈ લેવું જોઈએ અને તે સમજી લેવું જોઈએ. હવે એક બહુ જ મહત્ત્વના ઉદાહરણ સાથે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, તો એક સાદી પ્રક્રિયા આપી છે. એક સાદી રાસાયણિક પ્રક્રિયા આપી છે કે લોખંડ તપાવેલું હોય તેની ઉપરથી પાણીની વરાળ જો પસાર કરવામાં આવે તો એમાંથી Fe3O4 મેગ્નેટિક ઓક્સાઇડ આયન બને છે અને H2 હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે Fe માટે કન્ફ્યુઝન ન કરતા, Fe હોય તો FeO ખાલી હોય તો ફેરસ ઓક્સાઇડ, Fe2O3 હોય તો ફેરિક ઓક્સાઇડ, પણ Fe3O4 હોય તો અહીંયા આગળ Fe2 અને 3 એમ બંને સાથે આવતું હોવાથી તેને મેગ્નાઇટ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે, અથવા ફેરસો ફેરિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. તેથી Fe3O4 એને ટૂંકમાં કેવું હોય, સરળ ભાષામાં, કોમન ભાષામાં, તો આયન ઓક્સાઇડ સ્વરૂપ બને છે અને H2 વાયુ નિર્માણ થાય. પણ આ બેલેન્સ છે કે નહીં જુઓ, તો Fe અહીંયા ડાબી બાજુ 1 છે, જમણી બાજુ 3 છે. હવે ક્યારેક આવા સમીકરણો આપણને ખૂબ મૂંઝવે છે, પરીક્ષા માટે ખૂબ IMP છે, અગત્યનું છે કે તેને સમાન કરવા શું કરવાનું. તો સૌથી પહેલાં બધાની આસપાસ એક ચોરસ અથવા તો કૌંસ કરી દેવાનો પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ છે, સૌથી વધારે પ્રક્રિયકો અથવા નિપોજોમાં કયા સંયોજનમાં વધારે પરમાણુ આવેલા છે, તો Fe3O4માં. Fe3O એમાં પણ કોણ વધારે છે? તો કે ઓક્સિજન છે. તો આપણે શરૂઆત ત્યાંથી કરવાની કે Fe ની અંદર 1 ડાબી બાજુ, 3 જમણી બાજુ, H2 છે ડાબી બાજુ, જમણી બાજુ 2 છે, અને O ડાબી બાજુ 1 છે અને જમણી બાજુ 4 છે. તો શરૂઆત આપણી હંમેશા વધારે પરમાણુ ધરાવતા સંયોજનમાં રહેલા તત્વને પહેલાં આપણે સરખા કરીશું. તો ઓક્સિજન 4 છે તો આપણે અહીંયા આગળ ડાબી બાજુ પણ ઓક્સિજન 4 કરવા જોઈએ. તેથી ઓક્સિજન 4 કરવા માટે 1ને કેટલા વડે ગુણવાના? 4 વડે. એટલે 1ને 4 વડે ગુણવા, એટલે ડાબી બાજુ LHSમાં ઓક્સિજન જ્યાં 1 છે તો H2Oની પાછળ નહીં, હંમેશા કોઈપણ નવી અંક મૂકીએ બેલેન્સ કરવા માટે તે પાછળ નીચે ન લખતા આગળ હંમેશા, જેમ સહગુણક હોય 2x 3x, તો એ પ્રમાણે આગળ 4H2O લખીશું. તો પહેલું આ 4H2O જેવું કરીશું તો આપણું આ રીતનું બનશે 4H2O. તો આવી ગયું 4H2O. આ 4H2O જેવા કર્યા તો ઓક્સિજન અહીંયા આગળ કેટલા થઈ ગયા? 4, અને અહીંયા ઓક્સિજન કેટલા છે? 4, તો એ પણ બેલેન્સ થઈ ગયા. તો હવે બાકી શું રહ્યું? તો H2 4 2 8, અહીંયા આગળ H2 છે માત્ર, 8 નથી. તેથી ડાબી બાજુએ H2 એટલે કે હાઇડ્રોજનના 4 2 8, તો જમણી બાજુ નિપજોમાં પણ 4 2 8 થવા જોઈએ. તેથી 8 થવા માટે આ જે H2 છે એને કેટલા વડે ગુણવા જોઈએ? તો 4 વડે ગુણવા જોઈએ. તેથી આપણે એને 4 વડે ગુણીશું, એટલે
ફરીથી એચ ટુ છે એ ચાર છે વખત, એટલે ચાર દુ આઠ પરમાણુ, અહીંયા એચ ટુ છે એટલે બે પરમાણુ, તો આઠ કરવા માટે ચાર વડે ગુણીશું. તો આપણું નવું જે સ્વરૂપ મળ્યું તે આ રીતનું મળશે, કે જે આગળ આપણે કરેલું હવે આપણે આ કર્યું ફોર એચ ટુ. હવે ફોર એચ ટુ કર્યું પછી તમે જો ઓક્સિજનના ચાર થઈ ગયા, હાઇડ્રોજનના આઠ બંને બાજુ થઈ ગયા, એફી હવે વાળો આયન, એફી કેટલા છે ત્રણ છે જમણી બાજુ, તો અહીંયા આગળ એફી કેટલા છે ડાબી બાજુ એક છે. તેથી સરળતાથી તમે કહી શકશો હવે એફીને ડાબી બાજુએ પ્રક્રિયકોમાં ત્રણ કરવા માટે ત્રણ વડે ગુણવા જોઈએ, તેથી આપણે એને ત્રણ વડે ગુણી દઈશું. અને આપણું ફાઇનલ સમીકરણ બોક્સ કાઢી નાખો, થ્રી એફી પ્લસ ફોર એચ ટુ ઇટ ગીવ્સ એફી થ્રી ઓ ફોર પ્લસ ફોર એચ ટુ. તો આ રીતે એ પતી ગયા પછી લાસ્ટમાં દરેકની ભૌતિક અવસ્થાઓ લખવી જરૂરી છે. એફી કેવું છે, આયન કેવું હોય, સોલિડ હોય, ઘન સ્વરૂપનું છે, તેથી આપણે એને એસ કહીશું. એચ ટુ ઓ પાણીની વરાળ સ્વરૂપે આપણે દાખલ કરી હોય તો જી કહીશું, ગેસ. એફી થ્રી ઓ ફોર, એફી થ્રી ઓ ફોર આપણને ઘન સ્વરૂપે મળે છે તેથી સોલિડ કહીશું, અને હાઇડ્રોજન વાયુ નિર્માણ થાય છે ગેસ સ્વરૂપે તેથી એને જી કહીશું. તેથી આપણે સંજ્ઞા તરીકે દર્શાવીશું આ રીતે, સોલિડ એટલે ઘન સ્વરૂપ, ગેસ એટલે વાયુ સ્વરૂપ, એસ એટલે સોલિડ સ્વરૂપ અને જી. પણ એ ઉપરાંત આપણે એ ક્યુ અને એલનો પણ ઉપયોગ કરવાનો છે. એલ એટલે શું, લિક્વિડ પ્રવાહી, અને એ ક્યુ એટલે શું, જલીય દ્રાવણ એક્વસ, તેથી તેનો પણ ઉપયોગ કરીશું. ક્યારેક ક્યારેક વચ્ચે તીર પર, આપણે તીર પર કેટલીક અવસ્થા દર્શાવવા માટે, વાતાવરણનું દબાણ છે, તાપમાન છે, એ દર્શાવવા માટે તીર ઉપર પણ આપણે ક્યારેક એ અંકો, ટેમ્પરેચર, વાતાવરણનું દબાણ એવું પણ લખીશું. એનું ઉદાહરણ તમે જુઓ કે કાર્બન મોનોક્સાઇડ વાયુની હાઇડ્રોજન વાયુ સાથેની જો પ્રક્રિયા થાય 340 વાતાવરણના દબાણે, તો સી એસ થ્રી ઓ એચ બને છે, બરાબર છે, જેને આપણે મિથેનોલ કહીએ છીએ. અહીંયા આગળ તીર પર જે દર્શાવવામાં આવે છે તે ખાસ પરિસ્થિતિ, પ્રક્રિયા પરિસ્થિતિ, કઈ અવસ્થામાં કેટલા દબાણે થઈ છે તે દર્શાવે છે. ચલો બીજું, વનસ્પતિની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને વનસ્પતિ પાણી દ્વારા સૂર્યપ્રકાશની મદદથી ક્લોરોફિલની હાજરીમાં શું બનાવે છે, ગ્લુકોઝ બનાવે છે, ખોરાક બનાવે છે, અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. બરાબર, ધ્યાનથી જુઓ, કાર્બન ડાયોક્સાઇડ એ એક્વસ સ્વરૂપમાં લે છે, જલીય સ્વરૂપમાં નહીં માત્ર વાયુ, એચ ટુ ઓ તો લિક્વિડ સ્વરૂપ પરથી લે છે. સૂર્યપ્રકાશ એને મળવો જરૂરી છે, ક્લોરોફિલ તેને તેના પર્ણોમાંથી મળે છે, અને ગ્લુકોઝ બને છે એક્વસ સ્વરૂપમાં, જલીય દ્રાવણ સ્વરૂપમાં, સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ, અને ઓક્સિજન પણ એક્વસ સ્વરૂપમાં નિર્માણ થાય છે, સિક્સ ઓ ટુ. અને કઈ રીતે બેલેન્સ કરવું તેનું પણ એક અલગ